નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ચોટીલાના યોગીનગર પાસે આવેલા રબારી નેસ વિસ્તારમાં 200 જેટલા પુરુષો અને મહિલાઓને વેક્સિન આપવામાં આવી. માલધારી સમાજમાં વેક્સિન લેવા માટે જબરો ઉત્સાહ જોવા મળ્યો. સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકસાન ન પહોંચાડે માટે હાલ વન વિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા. સમસ્ત હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન સમાજ દ્વારા હર હર મહાદેવ અને જય સોમનાથના નારા સાંભળતા ગોપાલ ઇટાલિયા ડરી ગાડીમાં ચાલતી પકડી. જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આયોજન મંડળની બેઠક યોજાઈ. અમુક ઘટનાઓ કુદરતી રીતે આકાર લેતી હોય છે ને કોઈ અકલ્પનીય ઘટના તો વિશ્વાસમાં ન આવે તેવું. એક નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોય ને ગળે ન ઉતરે એવી વાત, આવો જાણીએ આ બાળક કેવું છે. વડખંભા પારડી નદી બ્રિજને છેડે ચોમાસા દરમિયાન પડતા ખાડાથી વાહન ચાલકો પરેશાન. વિજાપુર મકરાણી દરવાજા વાલ્મીકી વાસ પાસે 3 જણ જુગાર રમતા ઝડપાયા, પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ. ગળતેશ્વર તાલુકાના જળગાલથી સનાદાજી જોડતો માર્ગ ખખડતી હાલતમાં ગ્રામજનો તથા વાહન ચાલકો પરેશાન. ગુજરાતમાં રસી અભિયાનનો ફિયાસ્કો, સુરત, રાજકોટ, વડોદરામાં વેક્સિન ખૂટી. ગુજરાત સરકાર કરશે 60 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી, સૂત્ર. ગુજરાત સરકારે માસ દંડ ઘટાડીને અડધો કરવા હાઈકોર્ટમાં કરી રજૂઆત. T20 વર્લ્ડ કપ ભારતને બદલે દુબઈમાં રમાશે. ટ્વિટરે ભારતનો ખોટો નકશો દર્શાવતા થયો વિવાદ. દુનિયા વિજેતાઓને યાદ રાખે છે સલમાન ભટ્ટ. રાજકોટ શિવશક્તિ ડેરીમાં 4 લોકોએ કર્યો આપઘાતનો પ્રયાસ. જમ્મુમાં કાલુચુક મિલિટરી સ્ટેશન પાસે દેખાયા 2 ડ્રોન. અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં સફળ પરીક્ષણ. ટેસ્ટમાં મયંક અને ગિલની જોડીને અજમાવી જોઈએ. જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે આતંકીઓની નાપાક હરકત. કોવિશિલ્ડ રસી લેનાર મુસાફરો નહીં જઈ શકે યુરોપ. સોમનાથમાં આ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો વિરોધ. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરે છે અને સમાચાર માટે જોતા રહો ZS TV.